हेलो फ्रेंड्स, माय सेल्फ पटेल रूमी, अश्वमेघ विद्यालय, धोरण 6, विषय विज्ञान, प्रकरण नंबर 14, पानी। तो मित्रों, आपने आगला वीडियो लेक्चर में जल चक्र विषय माहिती मेळवी हती कि जल चक्र शू छे अने कई रीते वरसाद पड़े छे अने आपने जे पानी जरूरी छे ए पानी नी जरूरियात कई रीते जाळवी राखे छे। तो आपणे जोयुं हतुं कि महासागरो अने सागरो मां जे पाणी छे ए पाणी दिवसे सूर्यनी गरमीना कारणे पाणीनું બાષ્પ સ્વરૂપે રૂપાંતર પામે છે અને એ જે બાષ્પ છે વાતાવરણમાં જાય છે અને ત્યારબાદ ઠંડી પડે છે અને પાણી વરસાદ રૂપે ફરી જમીન પર પડે છે। તો આપણે જોઈએ આજના વિડિયો લેક્ચરમાં કે જો વરસાદ વધુ પડે તો શું થાય છે, કે જો વરસાદ વધુ પડે તો એના કારણે શું થઈ શકે, કે વરસાદનો સમય અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે, કે વરસાદ આવવાનો સમય અને એમની અવધિ અને વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે, કે વરસાદ કોઈક સ્થળો પર વરસાદ મે અને જૂનની વચ્ચે શરૂ થઈ જતો હોય છે, જ્યારે અમુક વિસ્તારોમાં એમનો જે સમય છે એ જૂન કરતા પછાડ પણ હોઈ શકે છે, કે વરસાદનો સમય અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે, કે વિશ્વના કેટલાક ભાગોમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે, વિશ્વમાં અમુક કેટલાક એવા ભાગો છે જેમાં આખું વર્ષ એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે, જ્યારે એવા પણ સ્થાનો છે કે જ્યાં વરસાદ કેટલાક દિવસ માટે જ પડે છે, અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં વરસાદ અમુક દિવસો માટે જ પડે છે। આપણા દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસામાં પડે છે, કે આપણા દેશમાં મુખ્ય ચાર ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસો। શિયાળામાં વરસાદ પડતો નથી, ઉનાળામાં પણ વરસાદ પડતો નથી, પરંતુ આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસામાં પડે છે, મુખ્યત્વે ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે, કે ઉનાળામાં ગરમીના દિવસો પૂરા થયા બાદ વરસાદ આપણને રાહત પહોંચાડે છે અને વરસાદ પડે છે। મોટાભાગના પાકની રોપણીનો આધાર વરસાદ પર આધાર રાખે છે, કે મોટાભાગનો પાકની રોપણીનો આધાર સેના પર આધાર રાખે છે, તો વરસાદ પર આધાર રાખે છે, પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કે ખૂબ જ વધારે વરસાદ હોય છે અને એ વરસાદના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, કે જેમ કે ભારે વરસાદથી શું થાય છે, કે ભારે વરસાદથી નદીઓ, સરોવરો તથા તળાવોના જળસ્તર વધી જાય છે। જો મિત્રો, વધારે વરસાદ પડે છે તો એ વધારે વરસાદના કારણે નદીઓ, સરોવરો તથા તળાવોના જળસ્તર વધી જાય છે, જળસ્તર વધી જાય છે એટલે કે નદીઓમાં જે શિયાળાની ઋતુમાં અને ઉનાળાની ઋતુમાં જે પાણી હોય છે એના કરતાં ચોમાસાની ઋતુમાં આપણને નદી ભરાયેલી જોવા મળે છે, એટલે કે એમની પાણીની સપાટી ઉપર આવે છે। એ જ રીતે સરોવરોમાં પણ થાય છે અને તળાવોમાં પણ જે ઉનાળાની ઋતુમાં જે પાણી હોય છે એના કરતાં ચોમાસાની ઋતુમાં પાણી એમની જે જળની જે સપાટી છે એ જળની સપાટી ઉપર આવેલી જોવા મળે છે, એટલે કે જળસ્તર વધી જાય છે। તેવું થવાથી પાણી એક મોટા વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે। જો પાણી નીચે અને પાણીના જળસ્તરમાં વધારો થાય તો એ એક વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે અને એ પૂરમાં પરિણમે છે એના કારણે માનવ જીવનને નુકસાન થાય છે, કે જોઈએ કે તે ખેતરો, જંગલો, ગામડા અને શહેરોને પાણીમાં ડૂબાડી શકે છે। જો વધારે પ્રમાણમાં વરસાદ પડે તો એ ખેતરોને પણ પાણીમાં ડૂબાડી શકે, જંગલો છે જંગલોને પણ પાણીમાં ડૂબાડે છે, ગામડા અને શહેરો છે શહેરોને પણ પાણીમાં ડૂબાડી શકે છે। આપણા દેશમાં પૂરથી પાક, પાલતુ પાણી, સંપત્તિ તથા માનવ જીવનને નુકસાન થાય છે। જો વધારે પ્રમાણમાં વરસાદ વરસે તો પૂર આવે છે અને પૂરથી
पाक ने नुकसान थाय, पालतू प्राणी ने नुकसान थाय, संपत्ति ने नुकसान थाय छे, एटले के कोई कुदरती संपत्ति। अने त्यारबाद छे के मानव जीव ने पण नुकसान थाय छे। अने पूरना समये पानी में रहेवा वाला सजीवों पण तणाई जाय छे, के पानी में रहता घणा एवा सजीवो छे के जेम के मगर, माछलीओ वधारे पूर आवे छे। अने पूरना कारणे पानी में रहता जे सजीवो छे ए सजीवो पण तणाई जाय छे। पछी ज्यारे पूरनु पाणी ओछू थाय छे त्यारे ते पाणीमां रहેવાવાળા સજીવો જમીન પર જમીનવાળા ભાગો પર ફસાઈને મૃત્યુ પામે છે। જ્યારે પૂરનું જે પાણી છે ઓછું થઈ જાય છે ત્યારે એ પાણીમાં રહેવાવાળા જે સજીવો છે એ જમીનવાળા ભાગો પર ફસાઈને મૃત્યુ પામે છે। અને વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર અસર કરે છે, અને જે વરસાદ છે એ જમીન પર રહેવાવાળા સજીવો પર અસર કરે છે। તો જમીન પર રહેવાવાળા સજીવો કયા? પશુ, પ્રાણી, મનુષ્ય, વનસ્પતિ વગેરે વરસાદ જમીન પર રહેતા જે સજીવો છે સજીવોને પણ નુકસાન પહોંચાડે છે। થેન્ક યુ।